કંપનીની અંદર એક મશીનમાં ગડબડ થઈ અને કંપનીમાં એ મશીન બરાબર ચાલતું નહોતું. તરત ટેકનિશિયનને બોલાવ્યો. ટેકનિશિયનને બોલાવીને કીધું એનાથી કંઈ થયું નહીં, એટલે જાણકાર બીજા મોટા માણસને બહારથી બોલાવ્યો. એ જલ્દી આવે નહીં એટલે લેવા ગાડી મોકલી અને પછી એને બોલાવી અને કીધું આ મશીન પકડ્યું છે, મારા આખા પ્રોડક્શન પર અસર પડે છે, આ એક એવી વસ્તુ બનાવે છે કે જે આગળનું બધું જ અમારું કામ અટકાવે છે, હવે આ મશીન નહીં ચાલે તો અમારે મોટું નુકસાન બેર કરવું પડે, બીજું બધું જે ઉત્પન્ન થાય એમ એમ પડ્યું રહે છે. પેલા આવીને બરાબર ધ્યાનથી જોયું, અડધો કલાક તપાસ્યું, બધું કર્યા પછી એક હથોડી મગાવી અને પછી જોરથી બે જગ્યાએ ઠોકી, એવી હથોડી ઠોકી મશીન સરખું થઈ ગયું. 5,000 રૂપિયા માગ્યા, 5,000 રૂપિયા. તો માણસ વિચારે, મેનેજર હતો કે જે હથોડી મારવાના 5,000 હોય તમને બેસે મગજમાં. પેલા સરસ જવાબ આપ્યો કે સાહેબ હથોડી મારવાના 50 રૂપિયા નથી, પણ 5,000 જે માગું છું ને એ હથોડી ક્યાં મારવાના એના છે, તમારા માથામાં મારું તો કશું ના થાય, આ ગમે ત્યાં ઠોકું તો મશીન તળી જાય. મશીન પર હથોડી મારવાના 500 રૂપિયા પણ નથી, 50 રૂપિયા પણ નથી, 5 રૂપિયા પણ નથી, પણ હથોડી વેર ટુ હિટ ધ હેમર, તમારે ક્યાં ઠોકવી, બસ આ જાણકારી હોય ને એ જ કરી શકો. એમને તો સાહેબ ટેકનિશિયન નથી ત્યાં, એમને ના ને દરેક માણસ વિચાર કરતો હોય, ગાડીનો બધો રિપેર કરવા વાળો હોય મિકેનિક, એ વિચાર કરે કે અમે લોકો ગાડીમાંથી આખું એન્જિન બહાર કાઢી રિપેર કરી પાછું અંદર મૂકીએ અને અમને ખાલી 8,000-10,000 મળે અને મુંબઈમાં બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં ભટ્ટાચાર્ય અંદરથી હાર્ટ બહાર કાઢી સરખું કરી મૂકે અને 10 લાખ રૂપિયા લે, એમ કંઈ ચાલતા હશે? આખા બે મીંડા ડાળી દેવાના, એટલે એને ભટ્ટાચાર્યને કેવડાવ્યું હશે કે સાહેબ તમે લોકો માણસનું એન્જિન બહાર કાઢો છો, અમે ગાડીનું હૃદય બહાર કાઢીએ છીએ, અમે લોકો આ રીતે કરીએ અને અમારે 10,000 મળે, તમે છે ને 10 લાખ લ્યો છો. પછી ભટ્ટાચાર્ય સરસ જવાબ, એક કામ કર બધા, ગાડી ચાલતી હોય ત્યારે એકવાર એન્જિન બહાર કાઢ, ગાડી ચાલતી હોય ને ચાલુ ગાડી એન્જિન બહાર કાઢી એક વાર તું રિપેર કરીને તમને 10 લાખ હું આપી દઉં, એમને 10 લાખ મળતા હશે. જાણકારી એ પૈસા ઉપજાવનાર છે, એટલે હંમેશા અને જાણકારી બીજાને એમને પણ મળે, કશું જ ના આવડતું હોય. આજે કાઉન્સેલિંગના પૈસા કેટલા, લોકો કરોડો કમાય છે, કાઉન્સેલર શું કમાય છે આજે, સાયકોલોજીસ્ટ કેટલા કમાય છે, એ માત્ર નોલેજ શેર કરે છે, બીજું કશું નથી કરતો. કાઉન્સેલિંગ વાળા શું કરે છે, માત્ર તમને સલાહ આપ્યા કરે, બધું સલાહ જ આપે, બીજું કશું ના કરતા હોય. એવી રીતે જે એડવોકેટ હોય, સિનિયર સોલિસિટર્સ હોય બધા મોટા, એ લોકો તમને સલાહ આપે, બીજું કશું ના કરે. તમે ઘણીવાર મોટા ડૉક્ટરને બતાવવા જાઓ, એ માત્ર તમને સલાહ આપે કે તમારે શું કરવું જોઈએ. આપણે ચલો ને સેકન્ડ એક ઓપિનિયન લઈ લઈએ, ડૉક્ટર તો આ જ બરાબર છે, પણ એક સેકન્ડ ઓપિનિયન લઈ લઈએ. એ સેકન્ડ ઓપિનિયન વાળા કરે શું, નથી ઇન્જેક્શન આપવાના, નથી કશું કરવાના, નથી ગોળી આપવાના, નથી દવા લખી દેવાના, તમે જે વિચારી રહ્યા છો એ બરાબર છે કે એની પર મથું મારી આપવાના, બસ એમના જ્ઞાનના તમે પૈસા ચૂકવો છો. જ્ઞાનની બહુ કિંમત છે, તમારી પાસે પાકી શ્રદ્ધા હોય કે આ પ્રમાણે કરવું છે અને છતાં એ કરો, એ શ્રદ્ધા હોય એ દર્શન ગુણ થયો, તમે જે કરો એ ચરણ ગુણ થયો, ચારિત્ર ગુણ. પણ એની જાણકારી પ્રોપર તમારી પાસે હોય, એ કઈ રીતે કરવું, કેટલે કરવું, કેટલું નહીં કરવું, શેનાથી કરવું, આ જ્ઞાન ગુણ છે. જ્ઞાન દર્શન અને ચારિત્રની વચ્ચે છે. જો દર્શન અને ચારિત્ર, દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ હોય તો મોક્ષ માર્ગમાં કેન્દ્ર સ્થાને જ્ઞાન આવે છે, તો એ કેન્દ્ર સ્થાને રહ્યું એટલે દર્શનને વધારે ને વધારે વિશુદ્ધ કરે, ચારિત્રને વધારે ને વધારે સમૃદ્ધ કરે. જેટલી જાણકારી હોય એ જાણકારીની સામે દર્શન ગુણ એટલો જ વધારે ને વધારે સમૃદ્ધ થાય, વિશુદ્ધ થાય, અને ચારિત્ર ગુણ વધારે ને વધારે સમૃદ્ધ થાય. દર્શન અને ચારિત્ર બંને ગુણની વચ્ચે જ્ઞાન ગુણ છે, એટલે એ જ્ઞાન ગુણની કિંમત એટલી સરસ હોય છે. જ્ઞાન સમૃદ્ધ ચારિત્રને કરનાર, વિશુદ્ધ દર્શનને કરનાર અને સ્વયં ઝળકનાર, એવા પ્રકારની ત્રણે ત્રણને વિશેષતા આપનાર છે. જો જ્ઞાન ગુણ ન હોય તો દર્શન એટલું વિશુદ્ધ ન થાય, ચારિત્ર સમૃદ્ધ ન થાય, અને જ્ઞાન તો ડબ્બા જેવું જ રહે પછી, એટલે જ્ઞાનની કિંમત છે. જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છેહ, પૂર્વ કરોડ વર્ષા લગે અજ્ઞાની કરે તે હ. 1 કરોડ પૂર્વ વર્ષ સુધી અજ્ઞાની જેટલું કરે એટલું જ કદાચ જ્ઞાની શ્વાસ માત્રમાં કરી દે છે. કર્મનો ક્ષય આટલો ઝડપથી, એનું કારણ કે કરે છે વિથ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણપૂર્વક. જ્ઞાની જે પણ કરે એ બધું સમજણપૂર્વક કરે છે, એટલે સમજણપૂર્વક કરવાના કારણે એને તરત ફાયદો થાય છે. બીજી વાત, તે જ્ઞાની પાસે જે મળ્યું છે ને એમાં આપણે જે જ્ઞાનની વાત કરીએ છીએ, મિથ્યા જ્ઞાનની વાત નથી. જે ડિગ્રી જે યુનિવર્સિટીમાં વેચાતું મળે એ જ્ઞાનની વાત નથી, માત્ર ઇન્ફોર્મેટિવ માહિતી પ્રદાન જ્ઞાનની વાત નથી. ત્યાંથી જે મળે છે સંવેદના જગાવે એવું,
જે તમારા પરિણતિમાં પરિવર્તન લાવે એવું જ્ઞાન નથી, એ માત્ર માહિતી પ્રધાન જ્ઞાન છે. ફિઝિક્સ ભણો તો માહિતી પ્રધાન જ્ઞાન છે, કેમિસ્ટ્રી ભણો તો માહિતી પ્રધાન જ્ઞાન છે, બાયોલોજી ભણો માહિતી પ્રધાન જ્ઞાન છે, જ્યોગ્રાફી ભણો માહિતી પ્રધાન જ્ઞાન છે, ઇતિહાસ ભૂગોળ ખગોળ કંઈ પણ ભણે બધું માહિતી પ્રધાન, બધું મોટાભાગે ઇન્ફોર્મેટિવ નોલેજ છે. ઇન્સ્પિરેશનલ નોલેજ આજે દુનિયામાં ક્યાંય મળતું નથી જે તમને ઇન્સ્પિરેશન આપે. વનસ્પતિમાં ચૈતન્ય છે, સાયન્સ ભણોતા ભણે ઘાસ ઉપર ચાલતા કોઈ અટકે છે? તમે એક વાર જીવિચાર ભણો તો ઘાસ ઉપર ચાલતા અટકશો, એ પણ એ જ શીખવાડે છે. જીવિચારમાં પણ એ જ ભણાવવામાં આવે છે જે તમે સાયન્સમાં જગદીશચંદ્ર બોઝની થિયરીમાં ભણાવ્યું. સામાન્ય સંબોધ એવું જ હતું, છતાં એ તમને સંવેદન નથી પ્રગટાવતું, કારણ કે એનો હેતુ જાણકારી આપવા પૂરતો જ છે. જાણકારી આપવા સિવાય બીજો કોઈ હેતુ જ નથી. અને અહીંયા જાણકારી સાથે તમને જાગૃત કરી અને ઇન્સ્પિરેશન આપવાનો, પ્રેરણા આપવાનો હેતુ જ્ઞાનીઓ પાસે છે. કારણ કે જ્ઞાનીઓનું જે ધ્યેય છે એ માત્ર વસ્તુને તમને જાણકારી મળે વસ્તુ અંગેની, એટલું જ માત્ર ધ્યેય નથી. એ વસ્તુની જાણકારી મેળવ્યા પછી તમે એમાં પ્રવૃત્ત થવું કે ન થવું, બસ આટલું જ. એટલે બધા પદાર્થોને છે ને જ્ઞેય નથી ગણતા, જાણવાના બધા હોય. નવું તત્વમાંથી કયા નહીં ભણવાના, બોલો તો? હા, નવે નવું ભણવાના ને, તો નવે નવું ભણવાના હોય તો નવે નવું ને ગિને ના કે નવું તત્વ ભણ્યા હોય ને પૂછજો. અમુક ને હે કીધા છે, અમુક ને ઉપાધે કીધા છે, અમુક ને જ ગિને કીધા છે. બધા ભણવાના તો બધા ગિને છે, પણ ગિને બન્યા પછી પાછા એને હે બનાવવાના કે ઉપાધે બનાવવાના, ગ્રહણ કરવાના કે છોડવાના, એ નક્કી કરવાનું. એટલે એના આધારે એ હે ને ઉપાધિ ના ભેદ પડે. ખાલી જાણવા પૂરતું હોય એમને ગિનેમાં કહી દે. એટલે બધું જે જાણવા લાયક છે બધું જ્ઞેય છે, અને છતાં પણ જ્ઞેયમાં બધા નવે નવું નથી ગણ્યા, એની ઉપરની કક્ષામાં કંઈક ગણ્યા છે. માત્ર જાણકારી, કોરી કટ જાણકારી એ નથી. જાણકારી મેળવ્યા પછી આઈધર યુ ગો ઓર યુ સ્ટોપ, તમે કાં તો આગળ વધો કાં તો તમે અટકી જાઓ. જો તમે એને છોડી દો છો તો એ હે થયા, જો એને પકડી રાખી અને તમે આગળ વધો છો એના આધારે તો એ ઉપાદે થયા, એટલે તમે ગ્રહણ કર્યા. એટલે જ્ઞાનની આટલી મોટી કિંમત છે. આપણને જેટલું સરસ જ્ઞાન મળ્યું ને, જ્ઞાન એટલે શ્રમણો માટે તો ઘર કહેવાય. અમારા માટે 5 પ્રહરનો સ્વાધ્યાય શ્રમણ સમણી ભગવતો માટે. કોઈ બેન છે જો દીક્ષા ના લીધી હોત તો ઘરનું કામ કરતા હોત, રસોઈ કરતા હોત, કપડાનું સંભાળતા હોત, વાસણનું સંભાળતા હોત, ઘરના કામો કરતા હોત, છોકરાનું હોમવર્ક કરતા હોત, આખા દિવસમાં એ ઘરની અંદર 10 કલાક 12 કલાક કામમાં એવા એપ્રોપ્રિએટલી ઓક્યુપાઈડ રહે, ક્યાંય એક ક્ષણ એમનો પ્રમાણ પણ ન જાય. ભાઈ હોય અને દીક્ષા ન લીધી હોય તો એ ધંધો કરતા હોત, ઠાપો કરતા હોત, વેપાર ધંધાના કોલ્સ એટેન્ડ કરતા હોત, કમ્યુનિકેશન કરતા હોત, એ વસૂલી કરવા ગયા હોત, કોઈક જગ્યાએ માલ ડિલિવરી કરવા ગયા હોત, કોઈક જગ્યાએ ઓર્ડર લેવા ગયા હોત, કોઈક જગ્યાએ પેમેન્ટની વાતો કરવા ગયા હોત, કોઈક જગ્યાએ સેટલમેન્ટ કરત, બધું કરત, 10 કલાક ક્યાં જાય ખબર નહીં પડે. કદાચ વિદ્યાર્થી અવસ્થામાં છોકરો કે છોકરી તરીકે હોત, તેના વિદ્યાર્થી અવસ્થામાં ક્લાસીસ, ટ્યુશન્સ, પ્રોજેક્ટ્સ, હોમવર્ક, બુક્સ, જર્નલ્સ, ગાઈડ્સ, ટેક્સ્ટ બુક્સ, નોટબુક્સ, આ બધામાં કેટલાય દિવસો ગયા હોત ખબર ના પડત. દિવસોના દિવસો, વર્ષોના વર્ષો, અને પર ડે 8 થી 10 કલાક કામ ઓક્યુપાઈડ રહે, એટલે બહાર ન નીકળે. એ પોતાના ઘરમાં કામ કરનારી કામવાળી બાઈ હોય તો એ ઘરની અંદર 8 કલાક ઓક્યુપાઈડ રહે. ઘરમાં કામ કરનાર ભાઈ હોય એને કોઈ ઓક્યુપેશન છે, સાધુ કે સાધુ ઘર છોડ્યું, ઘરના કામ છોડ્યા, ધંધો ધાપો છોડ્યો, હવે એ સાધુ ભગવાન કે સાધુ કરશે શું? આખો દિવસ એનું ઓક્યુપેશન શું? 5 પ્રહર સ્વાધ્યાય સતત દિવસ એમાં સ્વાધ્યાય એનો વ્યતીત થાય, એટલે ક્યાં દિવસો ને વર્ષો પસાર થયા ખબર પણ ના પડે. કેટલા દિવસો, મહિનાઓ, વર્ષો નીકળી ગયા કોઈ અંદાજ જ ના આવે. એટલે અને એમાં માત્ર રસ તો પર્યાયમાં હોય, એમાં માત્ર ઉંમર વધે. ઘણી વાર આપણે નથી કહેતા કે હવે આપણો છોકરો ઉંમર લાયક થયો, ઉંમર લાયક થાય એટલે લાયક થાય એવો કાયદો કરો. અહીંયા પર્યાય વધે એમ પરિણામ વધવા જોઈએ. પાછા માત્ર પર્યાય વૃદ્ધિ અપેક્ષિત નથી, પર્યાય વૃદ્ધિની સાથે પરિણામ વૃદ્ધિ પણ જોઈએ. એટલે પર્યાયની વૃદ્ધિ થાય, જ્ઞાન પર્યાય સાથે વધે, એનો અંદર તો ચારિત્રનો પર્યાય એટલે પ્રકારની અવસ્થા તે વધવું જોઈએ. માત્ર ઉંમર વધે એમ નહીં, ઉંમરની સાથે સાથે લાયક પણ બને. એ ઉંમર લાયકતા થઈ, ઉંમરના આધારે લાયકાત પણ વધે. એ ઉંમર લાયક થયો, સમજણ વધે, મેચ્યોરિટી વધે, એની સહિષ્ણુતા વધે, ટોલરન્સ વધે, ક્યાંક જવાબ આપવાની કળા નહોતી તો એ શીખ્યો, હવે કઈ રીતે સેટલ કરવું એ શીખ્યો, કઈ રીતે કોઈ ટેકનિકલ મુદ્દાને હેન્ડલ કરો, ક્રુશિયલ મોમેન્ટ્સ કઈ રીતે સંભાળવી, આ બધું આવડે. એ ધીમે ધીમે એક્સપિરિયન્સ કે અનુભવ જ્ઞાન છે, અનુભવ પણ એ જ્ઞાન આપે છે. તો એનાથી એ સમજે. આપણને જ્ઞાનનો જે સોર્સ મળે છે ને, એમ કહી શકાય કે શ્રમણ અને સમણી સંસ્થા માટે તો એક ઘર છે. અમારા માટે ઘર થયું, ઘરની બહાર જવાનું નહીં, બસ બીજું કંઈ નહીં. ઘરની બહાર ગયો એ રખડું, રખડું માટેનો ટેકનિકલ વર્ડ પ્રમાદી કહેવાય, અને શાસ્ત્રીય પરિભાષામાં સમજણ ના પડે, ગાળ આપ્યું તેને રખડું કહેવાય. આ શાસ્ત્રીય ગાળ છે, પ્રકાર પ્રમાદી, મિથ્યાત્વી. આ ટેકનિકલ શબ્દમાં એને કહી શકાય કે કોઈને પણ પિંચ થાય ખરાબ લાગે એવો શબ્દ છે, પણ આ પ્રમાદ એને ઘર ન કરી જાય માટે સાધુએ ઘરમાં જ રહેવાનું. સ્વાધ્યાય નામના ઘરમાં રહે, ગ્રહસ્થ હોય તે પણ ઘરમાં રહે, આખો દિવસ ભણવાનું ન હોય પણ જયારે સમય મળે
શાસન સ્થાપી અને શુદ્ધ જ્ઞાન નો પ્રવાહ મુકતા જાય છે. તમે છે ને કલ્પના કરો ખાલી કે આપણા પૂજા કાકા એ સ્વામી વસ્તુ આદેશ લીધો હોય, બધે આમંત્રણ આપ્યું હોય અને બધાને કીધું હોય કે પધારજો પધારજો પધારજો, અમને અમને ના પડે છે અને બધા ત્યાં આગળ સ્વામી વસલમાં આવવાના છે. એમણે ગણતરી રાખી કે 1200 માણસ જમવા આવશે, 1200 માણસ રસોઈ બનાવડાવી, બધું બની ગયું અને અહીંયા 300-400 જણ આવ્યા, ખાલી 400-500 માણસ જ આવ્યું, બાકીના કોઈ આવ્યા જ નહીં, એમનું બધું પડ્યું ગયું. અને પાછા જે આવ્યા હતા એમાંય થોડું ઘણું અહીંયા વાપર્યું અને પછી બહાર જઈને કોઈ મૂળો વાપરતા હોય, કોઈ લારી પરથી કંઈક લેતા હોય, કોઈ આઈસ્ક્રીમ પાર્લરમાં જતા હોય, આ બધું પાછા જોવે છે. અને બાકીના જે પૂછે તમે નહોતા આવ્યા તો કે ના, પછી અમે લોકો અહીંયા કહેતો ને પાવભાજીની ઈચ્છા થઈ, ત્યાં પાવભાજી ખાઈ લીધું, બીજા કોઈ કે દાળવડા ખાઈ લીધા, કોઈક ઢોકળા ઢોકળીમાં પડ્યું, આ રીતે બધું કર્યું. તો ભોજનને શું થાય, ભોજન કેને લાગે, શું મતલબ મને એવું લાગે કે મેં કોના માટે બધું કર્યું, લાગે તો ખરો ને. તો ભગવાને આ કોના માટે મહેનત કરી મને કહો ને જરા, આપણે પૂજા કરીને સમજી શકીએ. તો ભગવાન મહાવીરને એક વાર સેક્ટર 22 માં ન લાવી શકાય, એ તમારી ફોજમાં નથી આવતા, એમને એમને લાવવાને જરા એક વાર સેક્ટર 22 માં. કે ભગવાન તમે કેવળ જ્ઞાન પામ્યા, આટલું જ્ઞાન પ્રકાશિત કર્યું, કર્મ કોને કહેવાય, જીવ કોને કહેવાય, વિજ્ઞાન કોને કહેવાય, પુણ્ય પાપ પરલોક મોક્ષ કોને કહેવાય, આ બધું કોના માટે સમજાવ્યું. આપણે કશું જ ભણવું નથી, આપણે 12મું ઘણું ભણવું છે, યુનિવર્સિટીમાં જઈને ભણવું છે, કાયદા ભણવો છે, ટેક્સેશન ભણવું છે, ઓડિટ ભણવું છે, આર્ટ્સમાં જવું છે, કોમર્સમાં જવું છે, સાયન્સની સ્ટ્રીમમાં જવું છે, કોકના દાંત સરખા કરવા છે, કોકની ચામડી સરખી કરવી છે, કોકના હાડકા ખોકરા કરવા છે, ખોકરા છે તો હરખા કરવા છે, આ બધું આપણે કરવું છે, આ બધી મેઇન સ્ટ્રીમોમાં આપણે જવું છે, આ બધું બહારનો ખોરાક, આ બધું બહારનું ખાવાવાળા એટલા મેં બનાવ્યું કે મારો વર્ગ આવીને આ બધું ખાય, એના માટે મેં ભોજન બનાવ્યું. અને પૂજા કાકાના આમંત્રણનો અસ્વીકાર પ્રેમથી કરી અને બધા બહારનું ખાય છે, પૂજા કાકા જોવે જ કેવું જ્ઞાની, એમને લાગે નહીં કંઈ, બહુ જ નથી લાગતું, એનું કારણ વિતરાક છે, પણ આપણને એમના વતી ફીલ થાય કે પ્રભુએ જે કહ્યું છે એ આપણને ભેટ આપીને ગયા છે. અને આપણે ખાલી પૂછીએ તો ખરા કાંડો થઈ જાય માણસ કે જે જ્ઞાનની પરબ ખોલીને ગયા છે એમાં શું મળ્યું છે. તમે એક ઘર લેવા જાઓ ને, ઘર લેવા જાઓ તો માણસને એમ થાય મનમાં કે ઘર લેતા પહેલા એક 4-5 કોમન ક્વેશ્ચન હોય, બિલ્ડર કોણ છે, એરિયા કેટલો છે, કેવું છે ઘર, આમ ફ્લેટ કેવા, આજુબાજુમાં કોણ કોણ રહે છે અને એમિનિટીઝમાં ફેસિલિટીઝમાં શું શું છે, બસ આનાથી વધારે કશું નહીં પૂછે. ભાવ હોય અંદાજ હોય છે અને ભાવમાં હા કે ના જ કરવાની છે. આ બધામાં ગરબડ હોય, તમારા ભાવ કરતા ઓછામાં મળતું હોય પણ આ ઉપરના 5માં કંઈ પણ ગરબડ છે, તમારે ટોટલ 200 વાર જોઈએ છે અને 150 વાર છે, તમે નથી લેવાના, તમને એક રૂમ જ ઓછો પડે છે, બે રૂમ ઓછા પડે, તમે નથી લેવાના, પણ તમને એમ લાગે કે ના બરાબર સેટ થઈ જાય છે તો તમે લેવાના છો. બીજી બધી વસ્તુમાં તમને બાંધછોડ નહીં ચાલે, આમાં આમાં બાંધછોડ ચાલે, એટલે એ વસ્તુ આપણે નથી ગણતા. 5 જ વસ્તુ મુખ્ય છે. તમે પહેલા નંબરમાં ઘર લેવા જાઓ ત્યારે સૌથી પહેલા તમે એ પૂછશો કે બિલ્ડર કોણ છે, હુ ઇઝ ધ બિલ્ડર, ડિઝાઇનર, આર્કિટેક્ટ, આખી ટીમ કોની છે, ઓ અચ્છા આમનો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ આમનો છે, ઓહો સરસ. બીજા નંબરમાં એરિયા પૂછો કે એરિયા તો બહુ સરસ, લોકાલિટી બહુ સરસ અને ટોટલ એરિયા પણ બહુ સારો, આજુબાજુમાં વિસ્તાર વિશાળ કમ્પાઉન્ડ છે, અંદર બધી બધી વસ્તુ છે, અચ્છા અને આમ ઘર કેવા, અરે ઘર તો તમે જાઓ મહેલ મહેલ, અંદર સગવડ આપી છે, એક માણસ અંદર જશે ને ફ્લોરિંગ નહીં બદલે બોલો, એમને રહેવા બેસી જશે, ચટાઈ નહીં પાડે સીધો સુઈ જશે, એવું એવું મજા આવે, એવું બહુ બહુ અદભુત વસ્તુ બનાવી છે ને. અને આમ આજુબાજુમાં અરે સારામાં સારા મોટા ભાગે તમારા કમ્યુનિટીના લોકો છે, આપણા કમ્યુનિટીને આપણી કરતાં વધારે શુદ્ધ એવા લોકો બધા આજુબાજુ મળે છે. અને આમ ફેસિલિટીઝ ને એમિનિટીઝમાં અરે બધું સરસ છે, જિમ્નેશિયમ છે, સ્વિમિંગ પુલ છે, લાઇબ્રેરી છે, ટેનિસ કોર્ટ છે, બધું જ છે, તમારે કાંઈ તકલીફ પડે એવું નથી, સારામાં સારી ફેસિલિટીઝ છે, કરો કંકું ના આમ આપો, ટોકન આપો, માનું આપો અને પતી ગયું, તરત સોદો કરી નાખે. તમે પૂછો તો ખરા કે નહીં, ત્યાં આ ભગવાને જે મંદિર બનાવ્યું સ્વાધ્યાય મંદિર, ભગવાને જે કેવળ જ્ઞાનના આધારે શુદ્ધ જ્ઞાનનો પ્રભાવ એ તો મૂક્યો, એ શુદ્ધ સદન જે છે એ કેવું છે, સ્નાતો છે ને એની નાનકડી ગાથામાં બહુ જ મજાનું બધું અંદર ઇનબિલ્ટ વ્યવસ્થા મૂકી દીધી છે. તમે પૂછો પ્રોજેક્ટ કોનો છે, આ પ્રોજેક્ટ કોનો, એ તરત ક્લિક થઈને અવાજ આવે કે અરહત વક્ત પ્રસૂતમ ગણધર રચિતમ, આ પ્રોજેક્ટ આમનો છે, ભગવાન દ્વારા
આખો ડિઝાઇન થયો છે અને લેઆઉટ આખું તૈયાર કરનાર ગણધર ભગવાન છે. અર્હત વક્ત્ર પ્રસૂતમ ગણધર રચિતમ. અચ્છા, અને એરિયા કેટલો? વાદશાંગમ વિશાલમ, બહુ મોટો એરિયા છે. 12 અંગ સૂત્રો છે અને પેટા શાસ્ત્રો ને ઉપાંગ સૂત્રો ને જુદું જુદું અને બહુ વિશાળ છે. ઓ, બહુ સરસ, બહુ સરસ કહેવાય. આમ ત્યાં આજુબાજુમાં કોણ રહે? મુનિગણ વૃષભૈર ધારિતમ બુદ્ધિમત્વી. આજુબાજુમાં બુદ્ધિમાન મુનિ વૃષભો થયા, શ્રેષ્ઠ મુનિઓ, એમણે આ બધું ધારણ કર્યું. આગળના ફ્રેન્ડ બધા એ શ્રેષ્ઠ મુનિ પકડ જોઈ લીધેલા છે. શું વાત કરો છો, એટલું બધું સરસ છે. હા, અને આમ છે કેવું? અરે બહુ મસ્ત ચિત્ર, ભાવ અર્થ યુક્તમ. અનેક પ્રકારના ગ્રંથો છે, સાહિત્યના ગ્રંથો, છંદના ગ્રંથો, અલંકારના ગ્રંથો, જ્યોતિષ શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, તમારે જે ભણવું, અધ્યાત્મ, યોગ, કાવ્યો, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, ગણિતાનુયોગ, કથાનુયોગ, આચારના ગ્રંથો, વૈરાગીના ગ્રંથો, અધ્યાત્મના ગ્રંથો, બહુ જ સુંદર ગ્રંથો છે. તમે જો કે મને મારા સ્વભાવના આધારે ફેરફાર થાય એવા, સ્વભાવ પર અસર કરે એવા કોઈ ગ્રંથો બતાવો તો તરત એવા ગ્રંથો કાઢશે. સંસારનું સ્વરૂપ ઓળખી શકું એવું કંઈ મળે તો કે હા, તો મેં ઉપમિતિ કથા વાંચો, તો મને અંદર જે વૈરાગ્ય પ્રગટે એવા કોઈ ગ્રંથો મળે કે જે વાંચીને મને થાય કે કાલે ને કાલે હું નીકળી જઉં, તો કે હા એક કામ કર, તું હૃદયપતિ 36 ના ખાલી 36 શ્લોકો વાંચી લે, તને એમ થશે કાલે ને કાલે નીકળી જઉં, આ રીતે મનમાં થઈ જાય. તો વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પ્રદે શતક, સંબોધ પ્રકરણ, આવા ગ્રંથો તમે વાંચો તો આ ગ્રંથોના આધારે સંબોધ સિદ્ધરી વગેરે ગ્રંથો વાંચો, તમને અંદરથી ભાવ જાગે. અધ્યાત્મ સાર, અધ્યાત્મ ઉપનિષદ, આ ગ્રંથો અંદરથી યોગ ને અધ્યાત્મની દુનિયામાં લઈ જશે. વૈરાગ્યમાં પણ ઉપરની કક્ષામાં તમને ઉઠાવશે. સંસારનું સ્વરૂપ જાણવું હોય તો આ ગ્રંથો વાંચો. કર્મના ગણિતો જાણવા હોય તો કર્મ, પ્રકૃતિ, પંચ સંગ્રહ, કષાય પ્રાપૃત, એની ચૂરણીઓ, આ બધું વાંચો. ભગવાન તે ડાયરેક્ટલી કહી ગયા, એના પદાર્થોને સમજવા હોય તો તમે આગમ સૂત્રોના શ્રવણમાં જાઓ. આટલું બધું, હા કોઈ ચીજ બાકી નથી. તમને એમ થાય કે મારે કવિતાઓને ગુજરાતીમાં જોઈએ તો રાસ છે, સ્તવનો છે, ગાળો છે, પછી સજ્જાયો છે, કોઈના જોડા છે, મને આમ ભક્તિમાં આનંદ આવે. અને આપણી ભાષા હોય ને એવું લાગે, આપણે બોલતા એવું લાગે. એક કામ કરો, હરિયન વૃંદાવલી છે, રત્નાકર 35 છે, 34 હતી તેની સ્તુતિ છે, 800 સ્તુતિઓ હતી નાનકડી એક નજરાણમાં છે, આ વાંચી લો. આ સ્તવનો છે એ વાંચી લો. તમે દુનિયામાં રોજના 50 ગાથા વાંચો, ગરડા બુઢા થાવ ત્યાં સુધી નવરા નહીં પડો. એટલા સ્તવનો, એટલી સજ્જાયો, એટલી ઢાળો, એટલું બધું મળે. આપણે ત્યાં માત્ર એક નાનકડો, એક આટલો જાડો ચોપડો પ્રકાશિત થયેલો સજ્જન સન્મિત્ર, ઇધર ઉધરથી જે ભેગા કરેલા સ્તવન અંદર છાપ્યા, ફક્ત 1151, ફક્ત 1151 સ્તવન એમાં છાપેલા છે. અને એટલા તો તમને આજે હું બીજા કાઢી દઉં કે જે નથી છપાયા. એટલે સ્તવનોની દુનિયા કેટલી મોટી, ખાલી 4-4 થોઈના જોડા કેટલા આવડે, કેટલા આવડે, તમે છે ને નક્કી કરો કે તમને કેટલા આવડે. 2 આવડે, 4 આવડે, 6 આવડે, 8 આવડે, 10 આવડે, આ બધાના ટોટલ મારો ને એટલે 250 થોઈના જોડા તૈયાર થાય. હવે કયા કયા આવડે નક્કી કરો. રાજુ વરનારી, સંખેશ્વર પાસે પૂજીએ, આદિ ચિન્વર રાયા, શાંતિ સોનકર સાહેબો, હરિયંત નમો, વળી સિદ્ધ નમો. તમારે ત્યાં 2 નોકર આવે, તમારે ત્યાં 3 નોકર આવે, તમારે ત્યાં 1 નોકર આવે, તમારે ત્યાં 2 કામવાળી બાઈ આવે, ટોટલ 14 કામવાળી બાઈ હોય. 6 ઘરે કામ કરતી હોય, કોઈ 8 ઘરે કામ કરતી હોય, ના હોય એવું, હા એવું જ હોય. કે મારો એક ધોબી છે, આપણે કપડા ધોઈ આપે, મારો એક ધોબી છે, એક જ ધોબી હોય, આખા સેક્ટરમાં ધોતો હોય. આવું ચાલ્યા કરે. સ્તવન તમે જુઓ તો 400 સ્તવન હોય આપણા બધાના ભેગા મળી. હોય કે અંતરજામી, રાતા જેવા ફૂલડા, રાજા ઈશ્વરજી, હું પ્રભુ મારો, હું પ્રભુ તારો, બસ આટલું જ હોય. ભગવાને કહી દીધું એટલે પેટન્ટ લઈ લીધી, હું તો તું પ્રભુ મારો, તારે બીજા કોઈને નહીં થવાનું. પછી ગાતા તો શીખ, બોલતા શીખ, નવા સ્તવન લાવ, કશું જ નહીં. આપણી પાસે 1151 સ્તવનો છે, પણ આ બધા આમ કબાટ ખોલો ને વોર્ડરોબ માં લટકતા શર્ટ પહેરવામાં, એક ચોકડી વાળો, એક લાઈનિંગ વાળો, એક ચોકડી વાળો, એક લાઈનિંગ વાળો, વોર્ડરોબ માં લટકતા 150 હોય, પણ પહેરવાના શું? નવું પહેરો તો કામનું છે ને, નહીં તો વોર્ડરોબ રાખ્યો શું કામનો? આટલા મોટા બધા ટીંગાડેના કામના શું? બસ રોજ પેલા બેન જોયા કરે કે કેટલી સાડીઓ લટકે છે, પણ પહેરવાની કઈ કઈ પહેરવાની, બે ભાઈ બગડી જાય, બગડી જાય તો શેના માટે રાખી? બાસ્કેટ ની ડબ્બી આપી પૂજા કરવાની શેના માટે રાખી? આટલું બધું હોવા છતાં કોઈ ભંડાર નથી, કશું નથી. ચિત્રમ ભાવાર્થ યુક્તમ, અનેક અર્થોથી ભરેલું. એક એક પદાર્થ હોય ને કેટલા મલ્ટીપલ અર્થમાં તમે સમજી શકો છો, એક નાનકડા પદાર્થને કેટલી અલગ અલગ રીતે તમે સમજી શકો છો. ભાવાર્થ યુક્તમ, અનેક અર્થોથી ભરેલું, આટલા બધા અર્થોથી ભરેલું હોય એટલે
એક જ પદાર્થને 1, 2, 3, 4 અલગ અલગ રીતે તમે સમજી શકો એવા સુંદર પદાર્થો અંદર ભરેલા હોય છે, બહવર થયુક્ત, એટલે એક જ અર્થ નથી થતો. મેં પર્યુષણ દરમિયાન થોડુંક સમજાવેલું છે, અત્યારે વિસ્તાર નથી કરતો, પણ જે ગ્રંથો છે એ ગ્રંથોને 43, 18, 10, 2 વંદિયા જીવના 24 પરમઠરી થિયેટા સિદ્ધા સિદ્ધિમ મમરી સંતો, હે પ્રભુ મને મોક્ષ આપજો, હે સિદ્ધ ભગવાન તો સિદ્ધો મને સિદ્ધિ ગતિ આપજો. પણ કોણ 43, 18, 10, 2 એટલે શું? 4, 8, 10 અને 2 આ કયા તીર્થની વંદના છે? અષ્ટાપદ. પછી ત્યાં 4, 8, 10, 2 આજની ગોઠવણ છે, બરાબર છે. હવે 43 ને તમે સ્પ્લિટ કરો, સ્પ્લિટ કરો એટલે ચત્ત અરી, જેમણે અરી એટલે કે શત્રુનો ત્યાગ કરી દીધો છે, ત્યક્ત અરી એનો ત્યાગ કર્યો છે, એવા 8, 10, 2 8, 10, 18, 2, 20 એ 20 કોણ? શ્રીમંદર સ્વામી, યુગમંદર, બાહુ, સુબાહુ, 20 વિહારમાં તીર્થંકરો, એમને વંદન. એટલે તમે હવે અષ્ટાપદ પર નથી, યુવારીમાં આવી દે, બરાબર છે. હવે બીજી વાત, 43 × 8 = 10 × 2 મલ્ટીપ્લિકેશનની સાઈન મૂકો તો 4 × 8 = 32 10 × 2 = 20 32 × 2 = 52 નંદીશ્વર દ્વીપમાં 52 ચેત્યો જે રહ્યા છે, જેટલા જેટલા પેથાપુર વગેરે 52 જીનાલયો છે, બધાને મારા વંદન થાવ અહીં બેઠા બેઠા. તો તમે યુ આર ઇન પેથાપુર, યુ આર ઇન નંદીશ્વર, તમે ત્યાં પહોંચી જાઓ. ઓહો, બહુ સરસ. અને કાંઈ ન કરો તો અષ્ટાપદમાં તો છો જ. આ કેટલું સરસ વંદારૂ વૃત્તિ જેવા ગ્રંથો છે, જેને સૂત્ર અર્થ, જે રોજના બે પ્રતિકના સૂત્રો હોય ને, તો વિશેષણવતી, લલિત વિસ્તરા, આ બધા ગ્રંથો એવા છે કે જેમાં રોજના બોલવાના સૂત્રોના અર્થોનો વિસ્તાર કર્યો છે. કોણ વાંચે? કોણ વાંચે જ કોણ? તમે અંદર એકવાર ઉતરો, તમે બહાર નહીં નીકળો. આ દુનિયા એવી છે, એટલા બધા મલ્ટિપલ અર્થોવાળા હોય, માણસને એટલું જાણવા મળે બહાર. આ આપણું સાહિત્ય સ્વયં ગૂગલ છે, તમે હું ગૂગલમાં જાઓ, તમે જાઓ ક્યાં, આ એવું જ છે. અંદર ગયો એ બહાર નહીં નીકળે. કર્મના કેટલા ભેદ આપણને એટલી ખબર કે ભાઈ મને નડે એ કર્મ, બસ આટલી જ ખબર છે. પછી એના મારી બુદ્ધિને નડે તો જ્ઞાનાવળ કહેવાય, મારી ઇન્દ્રિયોને જોવા સાંભળવા વગેરેમાં નડે તો દર્શનાવળ કહેવાય, મને શાતા અશાતાનો અનુભવ કરાવે તો વેદનીય કહેવાય, પછી મને ખરાબ વિચારો મનમાં લાવે, ક્રોધ વગેરે લાવે, વાસના જાગ્રત કરે તો એને મૌનીય કહેવાય, મારી ડ્યુરેબિલિટીને અસર કરે તો આયુષ્ય કર્મ કહેવાય, પછી મારા ફિઝિકલ ફીચર્સને અસર કરે તો નામ કર્મ કહેવાય, ગોરો, કાળો, લાંબો, જાડો, પાતળો, આવો કંઈક બનાવી દે તો એ નામ કર્મની અસર છે. ચિત્રકારની જેમ પેઇન્ટિંગ જ કર્યા કરે છે બેઠું બેઠું, એને લાગે કોકને આમ ફટકડું પીછી બોડી મારી દીધો, આમ કોકને પીછી બોડી સરખો મારી દીધો, પછી તમે કશું લગાવો કાંઈ ફેર નથી પડતો. અને છતાંય લોકોને શોખ હોય તો ગમે એવા હારા હોય તો લગાવતા જ હોય છે, જે દેખાવે સારા હોય, કોસ્મેટિક્સ નથી વાપરતા. આપણને બધા લાગે કે આ શેના માટે વાપરે છે, શું? હવે જે કુદરતી પીછીમાં બોડી લગાડી હોય એ કોઈ ફરક નથી પડવાનો, પણ હવે બેન સ્ટોક્સ ની મન થાય કે ફેર એન્ડ લવલી લગાડું, હવે તું છે જ ભાઈ એવો, તો હવે આમાં શું વધારે ફરક પડવાનો? પણ એને મનમાં અભરખો જાગે, કોઈ ફરક નથી પડતો. એ પીછી લગાડી અને નામ કર્મે ચિતારાની જેમ ચિતરી નાખ્યું. તમે ઊંચા કુળમાં, સારા કુળમાં, નીચા કુળમાં, કેવા કુળમાં જન્મો છો એ ગોત્ર કર્મ નક્કી કરે. તમે કેટલું કમાશો, તમે કેટલું ખાઈ શકશો, તમે કેટલું પચાવી શકશો, તમે કેટલું ભોગવી શકશો, તમે કેટલું બીજાને આપી શકશો, આ બધું અંતરાય કર્મ નક્કી કરે. કેટલાકની પાસે મેળવવાનું પુણ્ય હોય, કેટલાકની પાસે મેળવવાનું હોય ભોગવવાનું ન હોય. હા, એના ઘરમાં મીઠાઈ આવે, થાળીમાં આવે, મોઢામાં ના જાય. કેટલાકના મોઢામાં જાય પણ પેટમાં ના જાય, બહાર જ નીકળી જાય. કેટલાકને પેટમાં જાય પણ પછી પેટમાં તેલ લડાય, કેમ ખવાઈ ગયું, જીવ મળ્યા કરતો હોય. કેટલાક ભોગવી પણ શકે, લાવી પણ શકે, મેળવી પણ શકે, પણ બીજાને આપી ન શકે. એ બીજો કોઈ આવે ને જ્ઞાનીઓનું પૂર્ણ જ્ઞાન છે. પૈસાની તાકાત કેટલી તમને સમજાવશે, પૈસાનું મહત્વ કેટલું તમને સમજાવશે, પૈસાની બોલબાલા કેટલી તમને સમજાવશે, પૈસા મેળવવાના સોર્સિસ કયા તમને સમજાવશે, પૈસાથી શું શું મળે, ક્યાં ક્યાં મળે, કેટલું મળે એ તમને સમજાવશે, પૈસાની મર્યાદા કેટલી. ઇકોનોમિક્સ ભણાવે છે, ભણાવે છે કોઈ અર્થશાસ્ત્ર કે વોટ ઇઝ ધ લિમિટેશન, વોટ આર ધ લિમિટેશન્સ ઓફ મની, કોઈ ભણાવશે? તો પૈસાની મર્યાદા અંગે અર્થશાસ્ત્ર ચૂપ છે, એ સંપૂર્ણ અર્થશાસ્ત્ર નથી. એ તમને જ્ઞાનીઓ ભણાવશે કે પૈસાની મર્યાદા કેટલી, તું જોઈ લે, એના કરતાં તું જ મર્યાદિત પૈસા રાખવા એમ નિયમ લઈ લે, આ પરિગ્રહ પરિમાણ વ્રત થયું. એટલે એટલા સરસ પદાર્થો છે કે જીવનમાં માણસ એકાંગી ભૌતિક દ્રષ્ટિકોણથી આગળ ન વધે. આ બધું જ્ઞાનીઓ આપણા માટે પૂરતા ગયા. પાવર થયુક્તમ ચિત્રમ, અનેક પ્રકારનું, તમને યોગમાં રસ હોય, અધ્યાત્મમાં રસ હોય, કાવ્યમાં રસ હોય, ભક્તિ માર્ગમાં રસ હોય, જ્ઞાન યોગી બનવું છે,
તમારે વૈરાગી બનવું છે, તમારે જે પ્રકારનો રસ હોય એ પ્રકારનું સાહિત્ય આમાં મળશે. ચિત્રમ ભવર્થયુક્તમ મુનિગણ વૃષભે ધારિતમ, આડો સારો, બહુ સરસ. આમ એમિનિટીઝ ને ફેસિલિટીઝ કેવી પણ એ બધું બરાબર, મોટું છે, સારું છે, બધું બરાબર, પણ પાછું ભૂતમેલ નથી ને. ફેસિલિટીઝ કેવી, અરે બહુ મજા, બહુ સરસ. મોક્ષાગ્ર દ્વાર ભૂતમ વ્રત ચરણ ફલમ જ્ઞેય ભાવ પ્રદીપમ, આ બધી એમિનિટીઝ છે. મોક્ષ માટે પહેલું દ્વાર આ કોઈ હોય તો જ્ઞાન છે. વ્રત ચરણ ફલમ, વ્રત અને ચારિત્ર જેનું ફળ એવું કોઈ હોય તો આ છે. તમે પાપથી અટકી જ જાઓ, અટકી જ જાઓ, જ્ઞાન મેળવો એટલે તમે અટકો, બસ આ એવું ફળ છે. વ્રત ચરણ ફલમ જ્ઞેય ભાવ પ્રતિભમ, શું જાણવા જેવું છે, શું છોડવા જેવું છે, એ તો દીવડો ધરે દીવડો, જ્ઞાન તો એવો દીપક છે. આવું તો ક્યાંય મળશે નહીં, આપણને અંદર મનમાં થાય કે આ તો કરવા જેવું છે. અમારે ત્યાં એ બહુ સરસ પ્રક્રિયા ચાલે છે. મકરંદ દવેની પંક્તિ છે, ગમતું હોય તે ગુંજે ને ફરીએ, ગમતાનું કરીએ ગુલાલ. જે ગમતું હોય ને બધા સાધુ, એવડો મોટો સમુદાય છે. અમારા ગચ્છાધિપતિ બેઠા બેઠા શું વિચારે ને, આ પીવાએ સમજે શરૂ કરાવી, અમે નહોતું વિચાર્યું. નાના નાના સાધુઓ પણ એમ પાછા મોટા મોટા, 8 વર્ષ 10 વર્ષ 6 વર્ષ 12 વર્ષના પર્યાય વાળા હોય, ખૂબ સારા અભ્યાસી હોય એવા, આ તમે 4 વાર 5 વાર 10 વાર વેઢા ગણો તોય વધે, એટલા બધા સાધુઓ છે. પણ 625 સમુદાયમાં કદાચ 250-300 આવા નીકળે, તેજસ્વી શ્રમણો, એમાં 50-100 તો એવા નીકળે કે તમે ઊંચો ઢગલા બંધ ગ્રંથો વાંચીને ઉપસ્થિત રાખીને બેઠા હોય, રોજ 6 કલાક ભણતા, 2 કલાક ભણાવતા હોય એવા સાધુઓ. તો એમની પ્રતિભા નોટ નેસેસરી કે બધા વક્તા હોય, નોટ નેસેસરી કે બધા અત્યારથી વક્તા બને, તો ભવિષ્યમાં તો એ બનશે ત્યારે, પણ અત્યારથી એમના જ્ઞાનનું ફળ બીજાને કેવી રીતે મળે. હું ગમે એવો હોશિયાર છું, મારી મર્યાદા છે, 10,000 ગ્રંથોમાંથી હું 1,000 જ ગ્રંથ વાંચી શકવાનો છું, હું બધા નહીં વાંચી શકું. તો અને એ ગ્રંથોમાંથી એક્સક્લુઝિવ કેટલીક વસ્તુ હોય મારા હાથમાં રહી જાય, દરેક સાધુને કહેવામાં આવ્યું કે તમારે વાંચવાનું. વાંચ્યા પછી જે અત્યંત વિશેષ વાત લાગે, કોઈ મતાંતર લાગે, કોઈ નવી જ વાત આમ પહેલી વાર જાણે એવું લાગે, અરે વાહ, આવું જે વાંચતા વાંચતા થઈ જાય, ટપકાવી દેવાનું. ગ્રંથના શ્લોક એનું ગુજરાતી અને રેફરન્સ પુસ્તકનો પાના નંબર શ્લોક નંબર લખી રાખવાનો, અને પછી એક કોમન પ્લેટફોર્મ રાખી ત્યાં તમારે પોસ્ટ કરી દેવાનું. બસ આ મહાત્મા બધું સંભાળશે. 70-80-100 જગ્યાથી બધા પોતપોતાની, જે કોઈક સમય રંગશાળા વાંચતું હોય, કોઈ ઉપીતી વાંચતું હોય, કોઈ આગમ વાંચતું હોય, કોઈ કમોપણી વાંચતું હોય, કોઈ ધર્મ સંગ્રહ વાંચતું હોય, કોઈ અધ્યાત્મ સાથે જેને જે વાંચતા હોય, તમારું વાંચન જે ચાલતું હોય એ ગ્રંથમાંથી તમને જે વિશેષ લાગ્યું એ તમે અહીંયા મોકલો. અને પછી મને ગમે છે, હું ગુલાલની જે ઉછાળું છું, ચલો બધા બધા રંગાવા આવ્યા, એટલે એક મહાત્મા એક વસ્તુ મોકલે, બીજા એક વસ્તુ મોકલે, ગમતાનો ગુલાલ એક પરિપત્ર બહાર પડે છે, માર કોણે મોકલી. આ જ્ઞાનની ખરી આરાધના છે. અને હું કહું છું જ્ઞાનનો સંવિભાગ કહેવાય કાં તો જ્ઞાનનું સ્વામીવત્સલ કહેવાય, જમણવાર છે. એક પ્લેટફોર્મ પર એટલું, હું એક ગ્રંથ વાંચું છું અને એક વિશેષતા મોકલું છું, પણ એ મારી વિશેષતા બીજા 70 સ્થાને પહોંચે છે અને મને 69 નવી વિશેષતા જાણવા મળે છે. એમાંથી 10 ગ્રંથોની વિશેષતા મને એવી કે અરે વાહ, આ શેમાં આવે છે, તો આ ગ્રંથમાં છે, વાંચવો પડશે, વાંચવો પડશે. આમ 100% અંદર મન થાય જ. તમે છે ને અહીંયા નક્કી કરો કે કોક ભાઈ પોતાનું કિંમતી ટી શર્ટ, કોક પોતાનું ભારેખમ જીન્સ, કોક પોતાની એકદમ ભારે ભક્કાદાર વોચ, કોક પોતાનો ચેન, કોક પોતાનો ભારે એકદમ લેટેસ્ટ મોબાઈલ, બધું છે ને ડિસ્પ્લે કાઉન્ટર પર મૂકે કાલે, અને બધાએ પોતપોતાની અત્યંત મનગમતી મનભાવન ચીજ અંદર મૂકવાની ટેબલ પર, આમ 25 વસ્તુ અંદર અહીંયા આવશે, ભલે ને બેલ્ટ હોય, વીટી હોય, જે હોય તે, આ બધું મૂકે અને બધાએ જોવાનું. સંઘ આખો આવે, પેલા નાણાના દર્શન કરવા આવે ને, એમ દર્શન કરવા આવે, અને દર્શન કરીને તમે જુઓ બધાને 25-25 હજારનો ખર્ચો વધે જ કરી. જુઓ વીટી વાળાને પટ્ટો લેવાનું બંધ થાય, પટ્ટા વાળાને ઘડિયાળ લેવાનું બંધ થાય, ઘડિયાળ વાળાને ચેન લેવાનું બંધ થાય, થાય કે ન થાય, કોઈ ભલે જોવા જવાનું, જોઈને મન થાય કે અચ્છા આ કોનું છે, આ તમારું છે, ક્યાંથી લાયા, અચ્છા આ તમારું છે, તમે ક્યાંથી લાવ્યા, અચ્છા આ મારું છે, હું અહીંથી લાવ્યો, મારી વસ્તુ તમને ગમે ને તમે લાવશો, તમારી વસ્તુ મને ગમે તો હું લાવીશ. મહાત્માઓમાં ગ્રંથોના વાંચનનો ઉત્સાહ વધે, વાંચન વધે, આ રીતે જ્ઞાનનો અભ્યાસ એટલો સરસ કરાવાય અને જ્ઞાનનો પ્રચાર વધે. આ જ્ઞાન છે. આપણા સમય ક્યાં જાય, દિવસમાં 2-2 કલાક જ્યારે મોબાઈલમાં જતા હોય ત્યારે એને આશાતરૂપ આપણે ગણતા નથી. કોઈ દિવસ હમણાં પોથીનું પૂજન થાય તો પોથીના પૂજન ઉપર કલ્પસૂત્ર કે 1200 સૂત્ર પર તમે 10-20-50-100ની નોટ મૂકી હોય, એમાંથી કોઈ માણસ બહાર જઈને ચા નાસ્તો નહીં કરે, કારણ કે જ્ઞાન દ્રવ્ય છે, એ પેઢીમાં જ જમા કરાય. આમ લીધું અને પછી પોતાનામાં વાપરી જિંદગીમાં નહીં કરી શકે, કારણ કે જ્ઞાન દ્રવ્ય છે. હવે જો આ એને નડી જાય છે અને જ્ઞાન દ્રવ્ય આ રીતે ન વપરાય, તો જ્ઞાનનો કાળ વપરાય, જ્ઞાન દ્રવ્યનું ભક્ષણ ન થાય, જ્ઞાન કાળનું ભક્ષણ થાય, સમજવાનો ભણવાનો જે સમય છે, અધ્યાત્મસાર ગ્રંથ એમ લખે છે, ધર્મ યૌવન કાલોયમ ભવન બાળ દશા પરા, બાકી બધી તો સંસારની બાળ દશા છે, તમારા માટે
ધર્મની યુવાનીનો કોઈ કાળ હોય તો આ કાળ છે કે જેમાં તમે ભળી શકો. અને એ ભરવાના સમયમાં માત્ર છાપામાં જતું રહે, મોબાઈલમાં જતું રહે, ટીવીમાં જતું રહે, સોશિયલ મીડિયામાં જતું રહે રોજના 4 કલાક, તો ગ્રહસ્થના, સંગ્રહસ્થના, જૈન ધર્મ પામેલાના, ઉચ્ચ કોટીના કુળમાં આવેલાના, આવા સંસ્કારી વાતાવરણમાં જન્મેલા એના સરેરાશ 1 કલાક ચલો વ્યાખ્યાન છે, 4 મહિના તમે વ્યાખ્યાન સાંભળ્યા, મહિનો 1.5 મહિનો પછી શું કરશો? પછી અમે નવરા થશું કે તમે નવરા થશો? મને કેવો ખાલી અમે નવરા, હું અહીંથી નીકળીશ, અમે નવરા થઈ જઈશ, હું કેમ ન થઉં? ઘણા જવાબ બને ને ખબર જ ન પડે. ચમકી ગયો ખરેખર તો કે હા, પછી બોલા કે બાબલા બા ના પક્ષમાં. ઘણી વાર ખબર ન પડે જવાબ માં શું છે. કેટલી ભાવ દરિદ્રતા છે, આપણે તો જ્યાં સુધી તત્વજ્ઞાન નથી ભણતા ત્યાં સુધી તો અંદર થી પરિણતિ ઉભી થતી નથી. ખરું તત્વજ્ઞાન જ ભણવાનું છે, એ તો પ્રાઇમરી છે. 2 પ્રતિકોણ અને 5 પ્રતિકોણ તો પ્રાઇમરી સેક્શન છે, એમાંથી આપણે બહાર નીકળ્યા. સાહેબ ભરવાનું તમારે ધાર્મિક અભ્યાસ, સાહેબ 5 પ્રતિક્રમણ થઈ ગયા, મોઢે બધા કડકડાટ આવડે છે, કડકડાટ આવડે છે, એટલે કડકડાટ આવડે બરાબર, પણ 5 પ્રતિક્રમણ થઈ ગયા એટલે રૂઆથી બોલે કે ઓછામાં ઓછા 14 પૂરો ભરતો હોય ને એવી રીતે બોલે. સાહેબ 5 પ્રતિક્રમણ થઈ ગયા, ટીચર કડકડાટ આવડે, આમ 14 પૂરો આવડે છે. આપણે એટલું બધું લેવલની બહાર માની લીધું, 5 પ્રતિક્રમણ એટલે ખાલી કેજી છે, કેજી લેવલ 5 પ્રતિક્રમણ કહું છું. 2 પ્રતિક્રમણ જુનિયર કેજી છે અને સિનિયર કેજી છે. ખરું તો એ પછી તમે તત્વજ્ઞાન જે ભણો, જે વિચાર લો, તત્વજ્ઞાન સંગ્રહની ભાષા કર્મ જે ભણો, ત્યારે જઈને તોનો ખ્યાલ આવે અને ખરા પદાર્થો ત્યારે હાથમાં આવે. તો 5 પ્રતિકોણ થયા એટલે આપણે એટલા હોશિયાર થઈ ગયા, આપણે માની કે કેટલું બધું ભણી ગયા, આનાથી વધારે કંઈ ભણાય, આનાથી વધારે કંઈ ભણાય. તમે કાંઈ ના કરો ને, તમે એક કામ કરો, કાંઈ ના કરો, માત્ર 1 સંકલ્પના 1000 વ્યાખ્યાન સાંભળવા બોલો. તમે ગેરંટી આપો મને, કહેજો તમે ક્યાં પહોંચો, તમે આટલું ખાલી કરો ને તો એ તમે ક્યાં પહોંચો મને કહેજો. આજે કઈ ખબર નહીં પડે, કેટલાય મહાત્માઓ હશે, અલગ અલગ શૈલી હશે, અલગ અલગ ગ્રંથોના દોહન કહેશે, કઈ ને કઈ આવશે, પછી તમને કઈક રેફરન્સ આપે. 1000 વ્યાખ્યાન સાંભળ્યા હોય તમે એની સામે કોઈ પણ વાર્તા શરૂ કરો ને, અડધી શરૂ કરો ને અડધી બાકી પૂરી કરી દેશે. રેફરન્સ તમે બોલો, હા એ આ આપણો લક્ષ્મણજીનો ડાયલોગ છે, હા તો કે ના આ રાવણનો ડાયલોગ છે, હા તો કે ના આ ગૌતમ સ્વામી ને ભગવાને કીધેલું, બસ આટલું જ ખાલી. આ તમે જે બોલો ને એટલે કયા સ્થળમાં, કયા સ્થાનમાં, હું જો તમને કહું કે તમે આટલા વખતથી સાંભળો બરાબર, આ 2 મહિનાનું સાંભળો ને, હવે હું ખાલી બોલું ને તમે મને રેફરન્સ આપજો ને. હવે ગૌતમ સુખેથી આવ્યા, બોલો કોણ બોલ્યું અને ક્યાં બોલ્યું, બોલો તો. બોલનાર કોણ અને કયા સ્થળ કયું, સંભાળો એ રીતે આવડ્યું. કારણ કે એકવાર આપણે સાંભળ્યું, કાં તો વાંચ્યું, કાં તો 4 વાર સાંભળ્યું, બરાબર છે. બસ આ આના આધારે આપણે તરત જ ખબર પડી જાય. અને હવે હું બોલું, તમે છે ને 1 જ વાર સાંભળ્યો છે પણ બરાબર ધ્યાનથી સાંભળ્યો છે અને અંદર ઉચ્ચાર્યું હશે, પાછો 4 જગ્યાએ કંઈ સ્પર્ધાય કર્યો છે તો તમે નહીં ભૂલો. હું તમને 1 જ વાર અને તમે જિંદગીમાં કદાચ 1 જ વાર સાંભળ્યો છે તોય તમે નહીં ભૂલો. આ લોકો ક્યાં જતા રહે ખબર નથી પડતી, ખાખરો ડબ્બો નથી મળતો. પરીક્ષા 2 મહિને ભણાવ્યા પછી 2 મહિને પરીક્ષા 2 મહિને તોય તમને યાદ રહી ગયું. સુધર્મ સ્વામી, જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, શરીફ ભૌસુરી, યશોભદ્ર સુરી, આ ના બોલું એટલે તમને શું યાદ આવે?
તમને બરાબર યાદ રહ્યું અને પાછું બે વર્ષ પહેલા તમને પૂછ્યું તો યાદ નતું રહેવાનું. માત્ર ધ્યાનથી સાંભળવાનો એક પ્રભાવ છે કે તમને બરાબર અંદર ઉતરે છે. એક શ્રવણ યોગ એક જ્ઞાનની પરબ છે. આપણે સાંભળવાનું ચૂકીએ ને એટલે કેટલું ચૂકીએ છે ખબર નથી. માત્ર સાંભળવાનું ચૂકવાનું નહીં, આટલું જ માત્ર કરવાનું, આટલું જ, બીજું કંઈ નહીં. તમારા મનમાં ક્લેશ ન હોય એ સ્વયં મોક્ષ છે. તમારા સંસાર તમારા મનમાં ક્લેશ ન હોય, સંક્લેશ ન હોય, સ્વયં મોક્ષ છે. અને તમારું ક્લેશવાળું મન એ જ સ્વયં સંસાર છે. તો આવું કોણે કીધું? હા જો સરસ, કેટલું સરસ. ક્લેશે વાસી તો મન સંસાર, ક્લેશ રહી તો મન તે ભવ માર્ગ. કેટલું ધ્યાનથી સંભળાવ્યું છે. આ તો હું પંક્તિ નથી બોલ્યો, ખાલી અર્થ જ બોલ્યો. વાસુપતિ સ્વામીના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજે આ કીધેલું વ્યાખ્યાનમાં એક વાર આવ્યું, ધ્યાનથી સાંભળ્યું તો કેવું એબ્સોર્બ થઈ ગયું. હવે ક્લેશ થાય ખરો, બોલો થાય ન થાય ને, આપણે જવું મોક્ષમાં તો સંસારમાં કેમ રહીએ. આપણને અંદરથી એમ થાય કે હવે કરવું નથી આ. એટલે સેજે આપણે ધ્યાનથી માત્ર સાંભળે 50 વસ્તુ તમને એમના પૂછીશ, એ બધી 45-48 વસ્તુ તમને મોઢે હશે. તમે પ્રયત્ન નથી કર્યો આને મોઢે રાખવાનો, પણ એ સાંભળી સાંભળીને અંદર ઉતરી ગયું છે. એ અલગ અલગ રીતે અંદર ઉતરી ગયું છે ખાલી, માત્ર બીજું કશું નથી કર્યું. એટલે દરેક પદાર્થને અંદર ઉતારવા માટે શ્રવણ યોગ એ રીતે વાંચન યોગ એ બહુ જરૂરી હોય છે. અને એના માટે સમયનો ઉપયોગ કરતા શીખવું પડે. જ્ઞાન મળ્યું છે આટલું સરસ, અને જ્ઞેય શું છે, જાણવાલાયક શું છે એ જણાવનાર હોય. આજે તો કેવું છે, જાણવાલાયક એક જ ચીજ છે તમારી પાસે, FB. એની પર બેસી જાઓ અને તમારા કલાકો જતા રહે, ખબર ના પડે. ખોલીને બેસી જવાનું, ટાઈમ 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 જતો જ રહે, જતો જ રહે, જતો જ રહે. મને ઘણા પૂછે, મને કે સાહેબ મોક્ષમાં આટલા બધા લોકો જાય તો ત્યાં ભીડ થાય કે નહીં? તારા મોબાઈલમાં એટલા સ્ટોર કરે ભીડ થાય પેલા જો મોક્ષની વાત પછી કરે, પેલા મોબાઈલની વાત કર. અરે ખબર જ ન પડે, આમ 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 કરતો જાય કરતો જાય કરતો જાય. ઓલું જે ઉપર જાય ને ક્યાં જાય મને હજી સુધી નથી સમજાતું. કરતો જાય કરતો જાય કરતો જાય કરતો જાય. એ બધા અનંત કાળ ના જે ભૂતકાળ ના સિદ્ધો હોય ને એના ઉપર જવા દે. તાજા તાજા સિદ્ધો હોય એના દર્શન કરવાના. અનંત ના સિદ્ધો ને જુદો જાય જુદો જાય. આમ થાય કે ક્યાં ગયા બધા? પણ ભગવાન ભગવાન આની તો હોય જ નહીં, ક્યાંય હોય જ નહીં. મને હજી નથી ખબર પડતી કે આમ કરે તો આમ ગયું, પણ ગયું ક્યાં, ગયું ક્યાં? મોબાઈલ ના ઓલા છેડે જોઈએ કે ત્યાંથી બહાર નીકળે છે કે સંચા બનો આમ શેરડી ના કે દોરી બાજુ તો બહાર નીકળે. આમ તો બહાર નથી આવું છું તો જાય ક્યાં? સમય છે કે નહીં? અડધા નાનકડા ટચુકડા સ્ક્રીન પર કેટલો ડેટા દેખાય. પછી મેં શું કે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે, આના આધારે ખબર પડી જાય. આટલા નાનકડા ટચુકડા સાધનમાં આટલો ડેટા રહેતો હોય, એક ચિપમાં આટલો સ્ટોર થતો હોય, તો પછી મારા આટલા 45 લાખ યુઝરની સિદ્ધશીલા છે ત્યાં ક્યાં ભીડ થવાની? ત્યાં સિદ્ધ ભગવંતોને રહેવામાં કોઈ તકલીફ નથી. હવે તમે કેટલા ડેટા રાખો, નાખી જ જાઓ, કોઈ ચિંતા નથી, નાખી જાઓ. એ બધું થઈ જશે, એ ડેટા ડેટાને મારશે, કાપશે, રહેશે સાથે, કશો વાંધો નથી. હા, એટલા નાનકડા સાધનો તો ઘણા લિમિટેશન હોય, પણ સિદ્ધશીલા પર રહેલા અનંતા સિદ્ધો કેટલા સરસ રહેતા હોય. સાહેબ ભુવન ભાન સુધી મારા તમને કેટલા પદાર્થો સમજાવતા ને ત્યારે પ્રાકૃત ભણાવે. પ્રાકૃત ભાઈ અમારે સંસ્કૃત તાજું તાજું થયેલું, અને ચાલ ચાલ પ્રાકૃત કરેલું. બીજું સાહેબ સંસ્કૃત કર્યું, મને કે સંસ્કૃત તો રોકલી દાબાદ સાકી ભાઈ. મેં કીધું પ્રાકૃત તો સાહેબ સંસ્કૃત ભણ્યા પછી 2 વર્ષ પછી પ્રાકૃત નહીં કરવાનું. હવે મેં એવું સાંભળેલું એટલે મેં પછી ચર્ચા કરી. પ્રાકૃત ઇઝ જીરાડું. પ્રાકૃત જીરાડું કહેવાય. રોટલી દરબાર શાક ખાવાના, આમ જીરાણું સાથે લઈ લેવાનું. રોટલી દરબાર શાક ખાવાના, જીરાણું આમ સાથે લઈ લેવાનું. જીરાણું એટલું ભોજન ન હોય તો આની સાથે સાથે પતી જાય. કે મેં શું વાત કરો, સાથે સાથે વિહારમાં ચાલતા ચાલતા પ્રાકૃત કરાવ, મકાનમાં સંસ્કૃત પડજે, ચાલ ચાલતા ચાલતા પ્રાકૃત કરાવું, રસ્તામાં ચાલતા ચાલતા શું કરી, હાથ પકડીને ચાલે, કોવ ડોલ આમ જે બધા સૂત્રો વ્યાકરણના લાવી લાવી મોઢે અને પ્રાકૃત કરાવે. બીજું સાહેબ ધીમે ધીમે બોલજો, યાદ રહેવું જોઈએ. પણ આટલા વર્ષો પછી એ સૂત્રો યાદ હોય અને પાછા ચાલતા ચાલતા તમને પ્રાકૃત કરાવે. પ્રાકૃત તો પોકેટબુક છે, એ સ્પેશિયલ સબ્જેક્ટ નહીં કરવાનો. એ તો ચાલતા ચાલતા એમને થઈ જશે. જો કે અડધું પડતું એવું ભણાવી દે કે જ્યારે ભણો ત્યારે તમને સસ્તું લાગે. આમ ચાલ પહેલો કર્મગ્રંથ કરાવતા હોય ત્યારે બીજા પાંચમા ત્રીજાના થોડાક પદાર્થ અંદર મિક્સ કરીને આપી જાય. જ્યારે બીજો ત્રીજો પાંચમો આવે ને, આ તો આપણે પહેલામાં આવી ગયું છે, પહેલામાં નહોતું નાખ્યું હતું. આપણે એ પહેલામાં લાગે તેજસ્વી વિદ્યાર્થી છે તો પહેલામાં અંદર બધું નાખીને પછી પહેલો ભણાવે અને લાગે કે આ જરા ઢીલો છે ખેસ જેવો, તો પછી પહેલા કર્મગ્રંથનો થોડો પાઠ બાકી રાખે એ બીજામાં ભણાવે, બીજાનો થોડો ત્રીજામાં ભણાવે. એવી સ્ટાઇલ એવી ભણાવવાની. પણ જ્ઞાન તો એવું ભણાવતા કશું નહીં. કોઈ જઈને પૂછે, ખાલી આમ ઉભો રહે ને કાકા હોય 60-70 ના,
તમે શું ભણો છો એ નહીં પૂછવાનું, શું ભણો છો સાહેબ ગાથા નથી ચડતી, એમ તમે ગાથા પર ચડી જાઓ, સોશિયલ કલ્યાણકો કેવાય એ બધા યાદ રહે, એમાં એમાં કોઈ ભૂલાતું નથી, અને આ બધા યાદ રહે, મને આ યાદ નથી, તમને બધું યાદ રહેશે, ગાથા પર ચડી જાઓ, જાઓ ગાથા પર ચડો, અને ગાથા ગોખાવાની બરાબર સિસ્ટમ રાખે, ગાથા ગોખતી વખતે ગાથા ગોખવાની સ્ટાઇલ એને આવડતી હોય તો અમે સ્ટાઇલ સમજાવતા, શન્ટિંગ સિસ્ટમથી ગાથા ગોખવાની, શન્ટિંગ એક ડબ્બાનું બીજા ડબ્બા સાથે શન્ટિંગ કરે ને એ રીતે આપણે ગાથા ગોખતા હોય તો કેવી રીતે ગોખીએ, આમ વંદિતું સમસિદ્ધે લંબાઈ રે સમસ આવ ઈચ્છા મી પ્રથમ્યુ સાવ કે તમે અહીંયા રસ, વંદિતું સમસિદ્ધે લંબાઈ રે સમસ આવ ઈચ્છા મી પ્રથમ્યુ સાવ કે તમે અહીંયા રસ, વંદિતું સમસિદ્ધે લંબાઈ રે સમસ આવ ઈચ્છા મી એટલે એ સિસ્ટમ સમજાવતો કે આખી ગાથા એક સાથે ના ગોખાય, મોઢા ના જાય, આ લાડવો છે, આટલું મોટું મોઢું ના ફાટ, વંદિતું સમ સિદ્ધે, 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 ઠંડી પડવાનું ધૂળવાનું, પછી ધમ્માય રીએ સમસ આવો, ધમ્માય રીએ સમસ આવો, ધમ્માય રીએ સમસ આવો, ધમ્માય રીએ સમસ આવો, પછી ના ઈચ્છા મી પડી કેમ નહીં ભેગા કરવાના, વંદિતું સમ સિદ્ધે ધમ્માય રીએ સમસ આવો, વંદિતું સમ સિદ્ધે ધમ્માય રીએ સમસ આવો, એ રીતે કરવાનું, અને પછી ઈચ્છા મી પડી કમ્યું, ઈચ્છા મી પડી કમ્યું, ઈચ્છા મી પડી કમ્યું, ઈચ્છા મી પડી કમ્યું, પછી બધું ત્રણ ભેગા કરવાના, વંદિતું સમ સિદ્ધે ધમ્માય રીએ સમસ આવો, ઈચ્છા મી પડી કમ્યું, વંદિતું સમ સિદ્ધે ધમ્માય રીએ સમસ આવો, ઈચ્છા મી પડી કમ્યું, એ 10 વાર બોલવાનું, એ પછી સાવકે ધમ્માય યાર અસ, સાવકે ધમ્માય યાર અસ, સાવકે ધમ્માય યાર અસ, સાવકે ધમ્માય યાર અસ, પછી 5 વાર પાછું બોલવાનું, વંદિતું સમ સિદ્ધે ધમ્માય રીએ સમસ આવો, ઈચ્છા મી પડી કમ્યું, સાવકે ધમ્માય યાર અસ, જાવડી ગઈ, આટલી વાર લાગે, આટલી વાર લાગે, આની કરતા થોડી વધારે લાગે, 4 મિનિટ થી 5 મિનિટ લાગે, વધારે ના લાગે, 5 ગાથા આ રીતે, પછી બીજી ગાથા કરવાની, બીજી થાય ને એટલે પેલી બીજી પેલી બીજી પેલી બીજી ગાથા ભાઈ ભેગી કરવાની, એ તો 5મી ગાથા કરે ત્યારે પેલી 4 તો પાંચમી ગાથા નવી તૈયાર થાય ને એ નવું દેરાસર હોય, એનો જીર્ણોદ્ધાર બાકી હોય, દરેક ગાથામાં તમે જુઓ 5 ગાથા કરો, 5 ગાથા કરી ઓ સગર કરવાનું, તો એક એક ગાથા કરે 5 દિવસ, પછી ઓ સગર કરે 6 દિવસે શું કરે, હવે પાકું કરું છું, અત્યારે એવું કરું છું, પેલા કાચી કરી હતી તો કોને કીધું તું કાચી કરવાનું, ગાથા ગોખવાની પણ શૈલી ગઈ, આખી ગઈ, આ માત્ર મેમરી છે ને આપણને આપણને વરદાન મળ્યું, એ મેમરી આપણી પાસે છે, એવું કારણ તમને ખબર છે, મને દુનિયાનો એક ધર્મ બતાવો જ્યાં ગોખણ પડતી રંધાબાજી હોય, બોલો બતાવો, વેદ વાંચવાના, પુરાણ વાંચવાનું, બાઇબલ વાંચવાની, ગુરુ ગ્રંથ સાહેબ વાંચવાનો, શિક્ષા પત્રી વાંચવાની, બાઇબલ વાંચવાની, તમે જુઓ રટ્ટો મારીને ગોખવાનું ક્યાંય નથી, ગોખવાનું માત્ર આપણા ધર્મમાં છે, અને એના કારણે જે મેમરી ડેવલપ થાય એ આપણે ત્યાં થાય, મેમરી તો કેવી ડેવલપ થાય, અદભુત, અરે દેવ પ્રસન્ન થઈ જાય અને મહાત્માને પૂછે કે વલ્લા તમને વાલું શું ભાવે શું, એટલે પછી કે વલ્લા વાલ બહુ વાલા છે, વાલ બહુ ભાવે, બહુ સરસ, 6 મહિના પછી પાછા દેવ આવ્યા અને પૂછ્યું કેના સહ સેની સાથે, તરત કીધું ગુડેના સહ, ગોળની સાથે, વાલ બહુ ભાવે ગોળની સાથે, આટલું જ પૂછ્યું, વલ્લા રેફરન્સ 6 મહિના જૂનો પકડાયો, શું શું ભાવે તો વાલ, બસ દેવ જતા રહ્યા, 6 મહિના પછી પાછા આવી પૂછે સેની સાથે, જવાબ યાદ રહેવો જોઈએ ને, આ મેમરી, આ મેમરી નથી, અમારા પદ્મ વિજયજી મહારાજ હતા ભુવન મારો સુલીમાનના ભાઈ, 50 ગાથા કોકે 50, અને એક ધાર કાઢવા બુદ્ધિની પ્રયોગ કેવો કરે, પહેલી ગાથા 50મી ગાથા, બીજી 49મી, ત્રીજી 48મી, ચોથી 47મી, પાંચમી 46મી, એમ કરતા કરતા 25-26માં ભેગા થાય અને પછી 1 થી 50 લાઈન સરબુ લે,
બોલો આને શું કહેવાય ખબર છે? મગજમાં એક્સેલ શીટ હતી. બીજું શું કહેવાય? મગજમાં એક્સેલ હતું, બીજું શું હતું? તમે કઈ રીતે બોલો? તમે બોલો ગમે ત્યાં. નાના બાળકો અમે જોયા છે, કેટલા પ્રતિભા સંપન્ન હોય. નાના બાળકને તમે બોલો, હજી સાંજે 37મી ગાથા બોલે, સીધી 37મી ગાથા. 31મી બોલે 31મી, 19મી બોલે 19મી ગાથા બોલે. ઊંધી હજી શાંતિ બોલે તો ઊંધી બોલે, લઘુ શાંતિ ઊંધી બોલો તો ઊંધી બોલે, આખી બોલે. તમે ચત્તી ઊંધી ચત્તી એક રીતે ભાવતી નથી, એને બધી રીતે ભાવે. નાના બાળકની પ્રતિભા છે. તમે જેમ જેમ શીખવાડો, નાના 2 વર્ષનો છોકરો વાંચતા નથી આવડતો, ફક્ત પર આખું બોલે, આખું ભક્તા પર સાંભળીને બોલે. પોણા 2 વર્ષની ઉપર કહું છું, હું 2 પણ નથી કહેતો, હજી તો બોલતા શીખ્યો. કાલુ કાલુ બોલે, અશુદ્ધ આવે છે. અને સૌથી વધારે ભક્તા પરની છોકરી છે, નાનકડી પુસ્તિકા આવે, આટલી નાની સાઈઝ આ છે ને, બસ આની કરતા પણ નાની સાઈઝની પુસ્તિકા. તમે કામ કરો, એક બધું ગાથા, એક બધું ફોટા ભગવાનને પુસ્તિકા છે. તમે કોઈ પણ ગાથા કાઢો તો એ કહી દે, વક્રમ તો દેશુર મનોહર મિત્ર હારી, આ તો દિવ્ય નમસ્તે, આ તો કે અલ્પસુતમ, અરે ગાથા જ બોલે. આપણને થાય મને ખબર પડે નહીં, આ ગાથા એને વાંચતા આવડતું નથી, અને ગાથા આપણે બતાવી તો સાચી બોલે. હવે 2 વાર 3 વાર પૂછ્યા પછી ખબર પડી, એ ભગવાન યાદ રાખે કે કાળા 7 ફોણાવાળા ભગવાનની સામે આ ગાથા છે. ઉપર લાલ કલરના પ્રતિમા છે 1500 ના, એની સામે આ ગાથા છે. ભગવાનના ફોટાની સાથે ગાથા હતી, એને ગાથામાં લેવા, તમે ગાથા બતાવો, એ ઉપર ભગવાનના ફોટા જોતો હતો. શું મેમરી કહેવાય અને શું ધારણા કહેવાય! ભગવાનના કલર કાળા છે, 500 ના ફોણાવાળા 6 જગ્યાએ છે. તો એ દરેકની સાઈઝ, કોકની ફણા, કોક આમ પતલી ફણા હોય, કોક બ્રોડ ફણા હોય, તો એ ફણાના આધારે, એના આધારે એ આઈડેન્ટિફાઈ કરે, આ જ ભગવાનની સામે આ જ ગાથા આવે. અને તમે એને એ ગાથા બોલાવો એ જ રીતે બોલે. આટલી મેમરી હોય નાના બાળકોની. આપણા ઘરમાં જ ચાણક્ય છે, આપણા ઘરમાં જ બિરબલ છે, આપણા ઘરમાં જ અભયકુમાર છે, આપણા ઘરમાં જ લોહક છે. બહાર લાવીશ, આ આપણી અંદર પણ છે, આપણા ઘરની અંદર પણ છે, પણ એને બહાર નથી લાવતા. એને બહાર લાવવાની કોશિશ કરીએ. આમ બેસાડી એને કરાવીને ત્યારે ખબર પડે કે કેટલું કરી શકે. અમારા અહીંયા જેટલા મહાત્મા છે ને, 23 મહાત્મા, 23માંથી મને લાગે છે 18 મહાત્મા એવા હશે, સિંગલ ડેમાં પક્ષી સૂત્ર કરી રાખવું એક દિવસમાં. હવે તમને એમ લાગે કે બધા આવા જ ભેગા થયા, એવું નથી હોતું. તમે એને ટાર્ગેટ આપો અને બરાબર મહેનત કરાવો, એ ધનાધન બરાબર પૂરું કરી દે, એકદમ સરસ કરી દે. એમાં જરાય ચિંતા કરવા જેવું ના હોય. તમે કરી દો. હવે આ અમારા મારા બેઠા છે ને, દીક્ષાને તો 3 વર્ષ થયા, પણ ઉંમર મોટી, દીક્ષા લીધી એમણે એક દિવસમાં કર્યું, એક જ દિવસમાં. વડી દીક્ષા તો થોડો સમય લાગ્યો હતો, પછી 5-7 દિવસ લાગે પાકું કરતા, પણ એક દિવસમાં પણ બે નાના સાધુ પડી ગયા પાછળ, કે અમે લોકો કર્યું, તમારે કરવું પડે. કે મારાથી ના થાય, મારાથી ના થાય, કરવું પડે કે ના થાય, કેમ ન કેમ થાય. કે ભાઈ મારાથી હોળી થાય, મારાથી બીજું બધું થાય, આ બધું ના થાય મારાથી. કારણ કે 4 કલાક કર્યો ને, માથું પાકે, અને એવું માથું પાકે નાના મહારાજ બહુ નટખટ દીક્ષા થઈને તરત જ મેં પક્ષી સૂત્ર એક દિવસમાં કરવાનું. અને પછી મેં મારો રેકોર્ડ થોડો, મેં 6 કલાકમાં કરી દીધું. હા, મને ત્યારે મને ગુરુદેવે કીધું હતું કે આટલા પહેલાં નહીં થાય તો હું પાછું પછી લઈ લઈશ. તો મને તો ડર લાગી ગયો, પણ મને ખબર નહીં, સરસ થયું. અને પચકાણ નહોતું પાડ્યું, મારે 1:10 થઈ હતી બપોરે, મને પૂજા બાકી, પચકાણ બાકી, બધું બાકી હતું. અને ગ્રસ્ત પણ આમાં દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું પછી તરત મને કરાવેલું. એ વખતે એમને નાના મારા સાહેબને કીધું, મેં વડદીક્ષા પહેલા જ અમે સાયનમાં હતા, કીધું જો પક્ષી સૂત્ર કરવું છે ને, તમને બરાબર આટલો ટાઈમ આપું છું. અને મારો જેટલો સમય હતો એની પહેલાં એમને 1:30 પૂરું થાય ને તો જ મારો રેકોર્ડ તૂટે. એમને કીધું જો મારો રેકોર્ડ નથી તોડે તો જોઈ લેજો, 1:30 પહેલાં પૂરું કરવાનું છે. ઉપરના ફ્લોર પર બેસાડી દીધા, અવાજ આવ્યા કરે. અને બીજા મારા સામે ગાથા આપે, મને ગાથા આપવા આવે તો બિચારા ગભરાય, તો ભૂલ જ પડ્યા કરતી હતી. તમે બીજાને ગાથા આપે તો બાકી રહે, એમની ગાથાઓ બાકી નથી હતી. બરાબર 1:35-36 થઈને દોડતા દોડતા નીચે આવ્યા, પણ 6-7 મિનિટ ઉપર ગઈ હતી. અને મને ખ્યાલ આવ્યો, પણ હું કંઈ બોલ્યો નહીં. 6-7 મિનિટ આવી, પણ કે થઈ ગયું, આમ બોલવા જતા હતા ત્યાં મારાથી જરા ઘડિયાળ જોવાઈ ગયું, એટલે એમને ઘડિયાળ જોઈ, 10 મિનિટ પહેલાં થઈ ગયું. અચાનક ક્લાસ ટીચરે જોયું, શરીર ગરમ છે, તાવ આવે તો સ્કૂલમાં ના હોય, ઘરે જા, સુઈ જા, આવી તો નહીં આવવાનું. ઘરે મોકલ્યો,
કે મને એ વિશે ખબર પડી કે તાવ આવે તો મોકલી દે, મહિનામાં ચાર વાર ગરમ ગરમ છે, કઈ ન થાય તો મને તાવ આવે. ડોક્ટર આપે ઓલા કે 94 છે, કશું છે નહીં. આપણે પ્રેરણા લેવાની. સાધુ ભગવાન તો, સાધ્વીજી ભગવાન તો પુણામાં બેસીને અભ્યાસ કરતા હોય ને, તમને ખ્યાલ ન હોય તમે ગોકળા 3,000-5,000 શ્લોકો કંઠસ્થ કરેલા હોય, સ્વાધ્યાય કરતા હોય ખબર ના પડે. અહીંયા એમના સ્વાધ્યાયથી જૈન શાસન ને હરિભદ્ર સુરી મળે ને, એ હરિભદ્ર સુરી ને આખું ગામ ઓળખશે, પણ એ કોના થકી મળ્યા હતા એને નહીં ઓળખે. પણ શ્રમણ અને શમણી ભગવંતો નો જ્ઞાનાભ્યાસ, જ્ઞાનની પરિણતિ, એ તમે જુઓ ત્યારે ખબર પડે કે કેટલું સરસ અભ્યાસ અને ભણતા હોય. એમાંથી પ્રેરણા લેવાનું શીખો, એ પ્રેરણા લઈ અને થોડીક મહેનત કરો. જ્ઞાનપંથની આરાધના છે ને, 51 સાથિયા, 51 ફળ નિવેદ, 51 લોકો સકાવશક, 51 ક્ષમા સમર્ણ, નમોદાણા સૌમ્ય, નમોદાણા સૌમ્ય, નમોદાણા સૌમ્ય, નમોદાણા સૌ, બધું કરીએ. તમે 51 સાથિયા કર્યા, મનુષ્ય ભવ મળ્યો ને, એટલે પાટકો તૈયાર છે. થોડું ઘણું બુદ્ધિ પ્રતિભા મળી એટલે સાથિયા તૈયાર છે. હવે ચડાવવાનું શું ખબર? 51 ફળ નહીં, 51 નૈવેદ્ય નહીં, 51 ગાથા ચડાવવાની. 51 ગાથા ચડાવવાની કરવી જ, બોલો નિયમ કરો, 51 ગાથા કરવાની. અને એમાં સવન, કોઈના જોડા, ચૈત્યવંદન, સજ્જાય, સ્તુતિ, એની 51 ગાથા નવી કરવાની. તમને જે આવડતું હોય આવડે, ભલે આવડતું, એમાં નવી 51 ગાથા કરવાની. આ જ્ઞાનપદની પ્રક્રિયાત્મક આરાધના કેમ ન થાય? તમારે સ્તુતિઓ ગોખવી હોય તો તમને બધાના ઘરે નજરણું આવી ગઈ છે, નજરણું ચોપડી 800 ઉપર સ્તુતિઓ છે. તમને એમ થાય કે સ્તવન નવા કરવા છે, તો અધર દેન જે કોમન સ્તવનો છે, રૂટીન સ્તવનો, એના કરતા અલગ પ્રકારના 200 સ્તવન છે, નાનકડી, આટલી નાની ચોપડી છે, શબ્દ સેતુ છે મારી પાસે, એ એમાંથી તમે કરો તો તમને 200 નવા સ્તવન. પણ એમાં બધી રાગ નથી ખબર પડતી, પણ રાગ લખેલા છે. પણ આમાં અલગ અઘરા શબ્દો આવે તો અઘરા શબ્દોના ફૂટનોટમાં અર્થ લખેલા છે, એટલે તમને કશી ખબર ના પડે, બને જ નહીં. આપણે કે આ રાગ લખ્યો છે કે આ રાગ, પણ ઈ રાગ એટલે કયો રાગ પછી નથી આવડતો. તો સ્તવનાંજલિની સીડી છે એમાં ઈ રાગમાં ગાયેલું હોય તો તમને ખબર પડે. હવે તમારે શું જોઈએ? ઈ બધી વાત સાચી, પણ ગોપન મારે રોટલી બનાવે, પછી પીરસે, પછી બટકું લે, પછી મોઢામાં મૂકે, પછી કે મારે જવાનું. બિચારો આવે જ નહીં, સર તારું કોણ સાચું રે સંસારિયામાં, જવાબ આવે એક માત્ર મારો મોબાઈલ, એક જ સાથી, બીજું કોઈ મારું નથી. આ બિચારો બધી સજ્જાય જો ને વૈરાગ્યની, એની સામે તમારા ઓપ્શન તૈયાર હોય, ક્યાં જ્ઞાનાભ્યાસ થાય? આજ થોડો પ્રયત્ન કરો, અંદરથી છે ને જીવ તૈયાર કરો. મારા પિતાજી મહારાજ આમ જોયું ને, આજે વાંચનનો અને લેખન એને એવું સરસ કર્યું છે, લખે છે ને તો એમને લખતા લખતા અંદર ખૂબ સંસ્કાર પડે છે, અને લખતા લખતા ખૂબ આનંદ આવે. પછી આ ઉંમરે મોટી સાઈઝના રોજના 8-10 પાના લખે છે, તમે જોયું એ લખતા હોય, એ મને છે ને યાદ રહે છે, અને હું વાંચું છું ને તો મને ઊંઘ આવી જાય, થાકી જવું, એટલે લખતા લખતા સંસ્કાર પડે છે. બધા ગમે, અને પરમ તેજ, શ્રાદ્ધ વિધિ હોય, ધર્મ સંગ્રહ હોય, આવા સારા કોઈ ગ્રંથ હોય, એ આખો ગ્રંથ ઉતારવાનો. આટલા જણા ચોપડા ભરે એ ગ્રંથ ઉતારે ને, પછી તમે પૂછો ને તમને ઘણું બધું યાદ રહી ગયું હોય. હવે એક ક્ષર અલગ પ્રકારનો છે, તમે ભણો તો યાદ ના રહે, પણ વાંચો તો યાદ ના રહે, ચાર વાર વાંચો તો યાદ ના રહે, પણ લખો તો યાદ રહી જાય. એ લખે એ કે મારા મારામાં તો ઉતરવું જોઈએ ને, લખે 175મી ઓળી પૂરી થશે ને જયારે, ત્યાં બીજા 500-700 પાના લખેલા તૈયાર હશે. આપણે ખબર નહીં પડે કઈ રીતે તમે લખો છો, મોતીના દાણા જેવા અક્ષરો હોય સરસ મજાના, હજી હાથ જૂઝતો ન હોય એટલું સરસ લખે, એ રોજના 2-2.5 કલાક લખવામાં કાઢે, 2-2 કલાક જાપમાં કાઢે, 2-2 કલાક લખવામાં કાઢે, શરીરથી થાક્યા હોય, 80મું ચાલતું હોય, 75મી ઓળી ચાલતી હોય, તો આપણે તો કેવું હોય આમ, આગળ સુખડ હોય, પગ દુઃખ ધાપતું હોય, આમ બિચારા સુઈ ગયા હોઈએ, એસી ચાલુ કરીને ઊંઘી ગયા હોઈએ, તો એવી રીતે સુખ સાહેબીથી થાય ને. આપણે આમ આપણી જાતે ભગવાન માનીએ, ઇન્દ્ર મહારાજ 5 રૂપ ધારણ કરીને આવે, બે બાજુ ચામર ઢાળે, એક બદ્ર ઉડાડે, આવું બધું હોય તો આપણે આમ તપસ્વી લાગીએ. આવી રીતે કે થોડું થાય, પાટ ઉપર પીઠે પીઠે લખ્યા કરો, વાંચ્યા કરો, માળા પહેર્યા, આમ કઈ તપ થતો હશે તો થાકી જવાય. પણ આટલી સરસ રીતે કરે છે કે આટલી મોટી ઉંમરે અને એમની પાસ્ટ લાઈફ જિંદગી જોયેલી હોય ને, એને ખબર પડે કે આટલું મોટું કાર્ય
કોણ કરી શકે? આખો સ્વભાવમાં પરિવર્તન, પરિણતિમાં પરિવર્તન, પ્રવૃત્તિના ગેરમાં પરિવર્તન, બધું જ આખું જુદું જુદું લાગે તો આપણને આશ્ચર્ય થાય કે કઈ રીતે તમે આ ચારિત્ર જીવનમાં આટલું બધું પરાક્રમ કોઈ કરી ના શકે. ક્યાંય આટલા વર્ષ સુધી જોઉં આ ટાઈપનું કેરેક્ટર નથી મળતું મને કેરેક્ટર નથી મળતું. એટલે એક અનુમોદનાનો અવસર છે.